आपको सीधे ले चलते हैं गुजरात के पोरबंदर जहां गृह मंत्री अमित शाह का संबोधन जारी है उत्तर दक्षिण अत्यार सुधी बसो ओगन लोकसभा क्षेत्रों में जता 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 आज पोरबंदर आयो चरण थे गया भाई परिणाम जानू चे बे चरण नाकू जानू चे जोर थी बोलो जरा

દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર નરેન્દ્રભાઈ ને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશ કટી કટિબદ્ધ ચૌદ અને ઓગણીસ માં ગુજરાતની મહાન જનતાએ આપણા નરેન્દ્રભાઈ ના સમર્થન છવ્વીસ માંથી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી ની જોડીમાં નાખી અને આ વખતે તો એક ડગલું આગળ નીકળી કાઉન્ટિંગ પહેલા જ સુરતમાં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે ભાઈ અને હવે બાકી બચેલી પચીસે પચીસ સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્રભાઈના નામે સંસદમાં મોકલવાની છે ભાઈઓ અને બહેનો જ્યારે આપણે મનસુખભાઈને મત આપીએ મનસુખભાઈના નામની સામે જે કમળ નું નિશાન છે એની પર તમે બટન દબાવશો ત્યારે એ માનીને ચાલજો તમારો મત સીધે સીધો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે જવાનો છે ભાઈઓ બહેનો આ દસ વર્ષમાં આપણા નરેન્દ્રભાઈએ સમગ્ર દેશ અને દુનિયામાં ન કેવળ ભારતનું નામ આપણા ગુજરાતનું નામ ઉજરું કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે મનસુખભાઈ હમણાં બધું ગણાયું કરોડો ગરીબોને અલગ અલગ પ્રકારથી ફાયદા મળ્યા એ બધી વાત હું પછી કરીશ પરંતુ નરેન્દ્રભાઈએ અમુક કામો એવા કર્યા છે જે એક વર્ષ કરતા પણ વધારે સમય દેશની જનતા છે યાદ રાખવાની છે આ કોંગ્રેસ ના અધ્યક્ષ શ્રીમાન ખડગે ખડગેજી કે રાજસ્થાન ગુજરાત વાળાને કાશ્મીર જોડે શું લેવા દેવા અરે ખડગે સાહેબ ઉંમર એસી પાર થઈ તમે આ દેશને હજી ઓળખી નથી શક્યા મારા જામ કંડોરનાનો એક એક છોકરો કશ્મીર માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે ભાઈઓ જીવ આપવા મને બોર બતાવો પોરબંદરવાળો ધારા ત્રીનસો સત્તર ત્રણસો સિત્તેરમી કલમ હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી

હંમેશા માટે ભારત જોડે જોડે જ્યારે હું ત્રણસો કલમ હટાવાનું બિલ લઈ ઉભો થયો એ વખતે રાહુલ બાબાએ મને રોક્યો રાહુલ બાબાએ કહ્યું કે ત્રણસો સત્તરમી કલમ ના હટાવતા મેં પૂછ્યું કેમ ભાઈ કહ્યું કાશ્મીરમાં નદીઓ જશે અરે રાહુલ બાબા પાંચ વર્ષ થયા પાંચ વર્ષ આ નરેન્દ્ર મોદી સરકાર છે લોહીની નદીઓ છોડો કોઈની પથ્થર ચલાવવાની હિંમત નથી પથ્થર ચલાવવાની

કરતા હતા કે નહીં બોમ્બ ના ધડાકા ભાઈ જરા જોર થી બોલો કરતા હતા કે નહીં તમે નરેન્દ્રભાઈ ના બે હાજર ચૌદ માં વડાપ્રધાન બનાયા પાકિસ્તાને ભૂલ કરી દીધી ઉરી ને પુલવામા હુમલો કર્યો પરંતુ પાકિસ્તાન આ વખતે ભૂલી ગયો કે આ વખતે મનમોહન સિંહ વડાપ્રધાન નથી ગુજરાત નો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન કોંગ્રેસ ની સરકાર નથી ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે એરસ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદી ભાઈઓને બહેનો નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવા સમૃદ્ધ કરવાનું નરેન્દ્રભાઈ દસ જ વર્ષ માં અગિયારમા નંબર થી પાંચમા નંબર પર લાવવાનું કામ નરેન્દ્ર મોદીજી કર્યું છે અને હું તમને ગેરંટી આપ્યો છું मोदी साहेब ने गारंटी जेपोरबंदर वाला हो बार बड़ा प्रदान बनाइ दो आप अर्थतंत्र आप डी इकोनॉमी दुनिया ने तीजों तीजा नंबर ने इकोनॉमी बनी जैसे मित्रों तीजा नंबर नरेंद्र भाईये देश ने अकल्पनीय कामों करवानु काम मने कहो भाई बद्दाल बहनों विशेष रूपे के રામ મંદિર બનવું જોઈતું કોંગ્રેસ પાર્ટી અયોધ્યાના મુદ્દા ને લટકાવી રાખ્યું ભટકાવતા રહ્યા અટકાવતા રહ્યા નરેન્દ્રભાઈ ને બીજી વાર તમે વડાપ્રધાન બનાયા પાંચ વર્ષ વર્ષમાં કેસ પણ જીત્યો ભૂમિ પૂજન કર્યું અને બાવીસ જાન્યુઆરી એ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી પાંચસો વર્ષ થી આપણા આરાધ્ય પ્રભુ શ્રી રામ ટેન્ટ ની અંદર અસ્થાયી જગ્યાએ પડે નરેન્દ્રભાઈ પાંચસો વર્ષ પછી રામલલ્લાના ગૌરવ જેવું ભવ્ય મંદિર અયોધ્યામાં બનાવવાનું કામ કર્યું